સુરત હત્યા અપહરણ બળાત્કાર લૂંટ ચોરી જેવી અનેક વધી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રીએ રાજીનામાની માંગણી કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે હર્ષ સંઘવીએ રાજ્યના ગૃહમંત્રી તરીકે આવ્યા ત્યારથી સુરતીઓને એવી અપેક્ષા હતી કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય રીતે પાલન થશે અને ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે, પરંતુ હાલ સ્થિતિ એકદમ વિપરીત જોવા મળી રહી છે. કાયદો અને વ્યવસ્થાને લઈ લોકો પણ હર સુરક્ષિત અનુભવી રહ્યા છે. જાહેરમાં યુવાન દીકરીના ગળા કાપવાની ઘટનાઓ હોય કે યુવકના અપહરણના કિસ્સાઓ હોય, તમામના મોરચે કાયદા વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. હસમુખ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. સામાન્ય રીતે જે શહેરના ગૃહમંત્રી હોય એ શહેર સુરક્ષિત છે એવું માનવામાં આવે છે, પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં દાળ, લૂંટ, બળાત્કાર, ચોરી અને મર્ડરોના કેસ વધતા જાય છે. સચિનમાં હમણાં જુઓ તો તાજેતરમાં જ હત્યાઓ થઈ, અમરોલીમાં થઈ, વરાછામાં થાય, વેડ રોડ ઉપર થાય અને ડિંડોલીમાં પણ હમણાં હત્યા થઈ. ગઈકાલનો બનાવ તમે જુઓ કે 15-20 દિવસ પહેલાં એક નિર્દોષ વિદ્યાર્થી પોતાનું સર્ટિફિકેટ રિઝલ્ટ લેવા જાય છે અને ગુમ થાય છે. 10-20 દિવસ પછી એની લાશ મળે છે. એની લાશ મળે તો પણ એની ટુકડા કરેલી લાશ મળે છે. જ્યારે ક્રાઇમના, હત્યાના બનાવો વધતા જાય છે, બળાત્કારના બનાવો વધતા જાય છે, ત્યારે આ સરકારના ગૃહમંત્રી કે સરકારના પેટનું પાણી હલતું નથી. ત્યારે અમારી માગણી છે કે તમે સારી રીતે સરકાર ચલાવી શકતા ન હોય તો સુરતના જ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, તમને શરમ હોય તો નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. અને આજે અમે એના રાજીનામાની માગણી કરવા કલેક્ટરશ્રી મારફત રાજ્યપાલને આવેદનપત્ર આપી અને કોંગ્રેસ એનું રાજીનામું માગે છે.